વતી આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે અહીં રમેશ પુરોહિતના પુસ્તક શૂન્યનો વૈભવ લોકાર્પણ છે, જે સમગ્ર સર્જનનું અને નવભારત સાહિત્ય મંદિરનું પ્રકાશન છે. અમારી વાત થઈ ત્યારે સમય કહે કે આપણે રાખીએ પુસ્તકનું વિમોચન કોના હાથે કરશું, એટલે મેં કીધું શૂન્યભાઈ મુંબઈ સમાચારના હતા, અત્યારે મુંબઈ સમાચારમાં બીજા એક ગઝલકાર જે છે જે લખે છે, તો એનાથી બધું રૂડું શું હોય. અને હાલમાં જેટલા કવિઓને ગઝલકાર જે હોય શાયર, એમાં સૌથી ટોચ પર જે બિરાજતા હોય એવા અમારા અંદર મિત્ર સુમિતભાઈ એમના હાથે આપણે એ વિમોચન કરશું. વાહ વાહ, મને એ જ વાત કરવાનું હતું જે નિલેશભાઈએ કરી છે, કે ત્રિવેણી સંગમ છે. એક તો ગુરુ અને પિતાના સ્થાનના સર્જક શૂન્યપાલનપુરી, એ શૂન્યપાલનપુરી મુંબઈ સમાચારમાં કાર્યરત, એમના સમગ્ર જીવન દરમિયાન, જીવનના પાછલા ભાગ દરમિયાન, એટલે લગભગ મારા હિસાબે વધારે 25 વર્ષ સુધી શૂન્યભાઈ રહ્યા. અને કેવી એક નિષ્ઠાથી રોજ બપોરે 2:30-3 વાગે ધીરે ધીરે પોતાના ડગલા ભરતા ભરતા પીટી સ્ટેશનથી શૂન્યભાઈ ઉતરે અને મુંબઈ સમાચાર જાય, 2-3 કલાક બેસે, ઘરેથી એડિટોરિયલ તૈયાર કરીને આવ્યા હોય એ આપણે ધારવાલા સાહેબ જોડે ડિસ્કસ કરે અને પછી એમનું કામ બતાવીને નીકળે અને પ્રેસ ક્લબમાં જાય, જે આપણે બધા બહુ પસંદ કરીએ છીએ પ્રેસ ક્લબના જે ભાગમાં જવાનું. પણ એવો ખુદદાર માણસ સાહેબ, હા હા હા, હું તો એક સાથે એટલું બધું રહ્યો છું, કૌતુક. મેં ગુજરાતી ગઝલના 7 યુગ જોડે શ્યામ સાધુ, નયન દેસાઈ, એમ 7 યુગ જોડે બનારો પાડ્યો છે. અને આ બધાને મેં એટલા નિકટથી મહેસૂસ કર્યા છે, બહુ ગજબના ગજબના કમિટેડ માણસો આ પેઢી જે હતી, ખાસ કરીને આ શૂન્યભાઈ, સૈફભાઈ, ઘાયલ, એ વખતે મળતર કંઈ જ નહોતું, પણ ભાષાકીય રહતર આ લોકોનું બહુ, ભાષાકીય એટલી બધી એમણે મોટી મિરાત ભાષા માટે મૂકી છે આ બધાએ. શૂન્યભાઈ તમે જુઓ સાહેબ, મારા હિસાબે ટ્રેડિશનલ પોએટ્સમાંથી પણ અને અમારા બધામાંથી મીટરનો, છંદનો જો સૌથી કોઈ પાકો માણસ હોય, પાકો એટલે આમ જેને કહેવાય ને કે આમ સોના ઉપર તમે આમ ગમે એટલો ઘસારો કરો પણ સોનું એક 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 અણુ ઓછું ના થાય, કે એક અણુ જેને અસર ના થાય, એટલો પાકો માણસ મારા હિસાબે ઘાયલ, બરકતભાઈ, મરીઝ, બેફામ, આ બધામાં શૂન્યભાઈ એટલે છંદના બહુ જ પાકા. અને એ માણસે જે ગઝલમાં કામ કર્યું છે સાહેબ, હા હા હા, કે પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈ, તમારા માતા તો બધા ઓળખે છે. અને એમાં શેર છે કે અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છપછપિયા કીધા કિનારા, અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, અનિલ નથી માત્ર છપછપિયા કિનારે, મળી છે અમોને જગા મોતીઓમાં, અમોને ફકત બુદબુદા ઓળખે, મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફકત બુદબુદા ઓળખે. એટલે આ એ શૂન્યભાઈને, શૂન્યભાઈની આખી જિંદગી જે ગઈ ને, જેનો હું સાક્ષી રહ્યો છું, એ આખી જિંદગીને મેં આ જ રદીફ કાફિયામાં ટ્રિબ્યુટ આપી છે, મારી પોતાની ગઝલથી. એનો એના 2-3 શેર મને યાદ આવે છે, હું તમને સંભળાવું કે શૂન્યભાઈ કેવો માને છે, કે નિરાકાર થઈને ગગન ખૂંદવાનું
મને ગર્વ છે બહુ, હવા ઓળખે છે. નિરાકાર થઈને ગગન ખૂંદવાનો મને ગર્વ છે બહુ, હવા ઓળખે છે. સદાકાળ ચાહ્યું છે શુભ મેં ગઝલનું, મને એટલે શ્રી સવા ઓળખે.